ભરૂચ શહેરના સાબુગઢ વિસ્તારમાં રાજીવ આવાસ યોજનાની આસપાસ આવેલા દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે રકઝક થઈ હતી. સાબુગઢની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને આસપાસની ફાળવણી કરી દીધી હોવા છતાં તેઓ ઝૂંપડા ખાલી કરતા તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે કામગીરી વખતે ઝૂંપડાવાસીઓ અને દબાણ વિભાગના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ ઊભું થતાં ભારે હોબાળો મચી ગયો હતો. ભરૂચ શહેરના સાબુગઢ વિસ્તારમાં રાજીવ આવાસ યોજનાની આસપાસ આવેલા દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે ચકમક ચડી હતી. સાબુગઢની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની આવાસની ફાળવણી કરી દીધી હોવા છતાં તેઓ ઝૂંપડા ખાલી ન કરતા તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આ કામગીરી વખતે ઝૂંપડાવાસીઓ અને દબાણ વિભાગના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ ઊભું થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની આરએવાય યોજના અંતર્ગત ભરૂચ જેબી મોદી પાર્કની સામે સાબુગઢવાળી જગ્યામાં 512 રહેણાંકના મકાનોનું આયોજન થયેલ છે, જે પૈકી 170 જેટલા લોકોને આવાસની ફાળવણી કરાયેલી છે. હવે એ પૈકી જે લોકોને ચાવી આપી દીધી છે એમના મકાનો અહીંયા જે સ્થિતિમાં છે એને આપણે ડેમોલિશ કરવા પડશે, ડેમોલિશ કરી રહ્યા છે. એ લોકોને ઓલરેડી મકાનની ફાળવણી થઈ ગયેલી છે. બીજા કેટલાક પ્રશ્ન એવા છે કે મકાનની ફાળવણી થઈ ગયેલી છે પણ લોનનો પ્રશ્ન છે, એ લોનનો પ્રશ્ન પણ થોડા સમયમાં નિકાલ કરીને એ લોનનો એમને આપી દેવાની અને એમની ચાવી એમને સુપ્રત કરવામાં આવશે. અત્યારે જે પ્રક્રિયા ચાલી રહેલી છે એ જે લોકોને લોન આપી દીધી છે, જે લોકો પોતાના મકાનમાં રહેવા જતા રહ્યા છે પણ જૂનું મકાન કોઈ કારણોસર તોડેલું નથી, અમારે આ જગ્યાએ નવા આવાસોનું બાંધકામ કરવાનું છે. બાંધકામમાં આ બાંધકામો નડતરરૂપ છે એટલે અમે અત્યારે ડેમોલિશ કરી રહ્યા છીએ. સ્થાનિકોનો વિરોધ શા માટે હતો સલીમભાઈ? એમાં સ્થાનિકોનો જનરલ વિરોધ એવો હતો કે ભાઈ અહીંયા 3 દિવસથી કંઈક પાણી નહીં આવતું હોય. એનીવે પાણીનો તો પ્રશ્ન પછી મેં તપાસ કરી છે, હમણાં એન્જિનિયર પણ આવે છે અને ટૂંક હમણાં થોડાક સમયમાં એનું પાણી સ્ટાર્ટ થઈ જશે. બીજો એક ડ્રેનેજનો પ્રશ્ન હતો, ડ્રેનેજ અમે ઓલરેડી આપેલી છે પણ એ ભરાઈ ગયું છે કોઈક કારણોસર, તો કોઈ ચોકઅપ હશે એ પણ અમે અત્યારે એને સોલ્વ કરાવી છે. તોડ દિયા ફિર બોલે કે મકાન તમે તોડો, હમને બોલા સાહેબ હમ તોડ દેંગે, હમસે મકાન એસે બન નહીં સકતે, આપ બના કે દે રહે ચલો અચ્છી બાત હૈ, તોડ દિયા ફિર હમકો બોલે મફત મેં દેંગે, અબ હમકો 1,40,000 રૂપિયા હપ્તા લગાયા હૈ, બોલે હમ ગરમી મેં કમાએંગે ખાએંગે કે હપ્તા ભરેંગે, અભી હમને સુના મકાન લિયા ફિર ઉપર સે પાણી ગિરતા હૈ, સંડાસ કા પાણી ગિરતા હૈ, ફિર 4 દિન પાણી નહીં આતા ઉધર, ફિર હમ ક્યા કર સકતે, કૈસે રહે સકતે બતાઓ, ગરીબ લોગ તમે પૈસા ભર નહીં સકતે, ચલો પૈસા નહીં ભરતા, હમને 1,000 રૂપિયા લગાયા ભી મહિને કા, ચલો ભરેંગે, પણ હમારા ઘર કી સુવિધા તો રહેની ચાહીએ ને, ઉસમે ના સંડાસ બરાબર, ના બાથરૂમ બરાબર, ના પાણી 4 દિન આતા હૈ, વો લોગ ઉપર સે આતે હૈ, એક દેગડા લેકે જાતે હૈ, દિન ભર વહાં પર થે, ઓર સંડાસ બાથરૂમ કૈસે બચ્ચા સંડાસ કરને કૈસે જાએંગે, વો બચ્ચે કો સંડાસ વાલો કો નીચે લેકે આતે હૈ, હમ નીચે થોડા પાણી આતા ઉધર ધો ધા કે લેકે જાતે, બોલો સાહેબ અભી હમારા મકાન દેવા છોકરે કે થે, વો બોલે કે તુમ ચાબી દેંગે, બોલે તુમ ઇધર 70,000 પૂરા ભરો, અબ દેખો સાહેબ હમ પે 70,000 રૂપિયા નહીં હૈ, હમ કૈસે ભર સકતે 70,000 રૂપિયા, બોલો હમને બોલા હમ થોડા થોડા ભરેંગે, હમકો ચાબી દે દો, દો દો બચ્ચે છોકરી હમારી ડિલિવરી હોય બહુ કે હમ ઉસકો લેકે ગયે, હર સુરત મેં સબ મફત મેં મકાન દિયા હૈ, ફિર અમદાવાદ મેં મફત મેં દિયા હૈ. જો પહેલા હમે કસક મેં રહેતા થા, મારું નામ પ્રીતમ સિંહ ઉત્તમ સિંહ સિકલીગઢ ટાંક, અમે સરદારજી છે ને એવા ગયેલા બી નહીં, અમે અમે ત્યાંથી બી અમારો દગો આપ્યો, આ લોકોએ અહીં બી દગો આપે છે ને અમોને ચાબી નહીં આપતા હોય, બોલે કે 70,000 તમે રોકડી લાવો, અમે કંઈથી રોકડી પૈસા લાવે, અમે રોજ કૂવાનું પાણી લાવીને ને રોજ પીએ છીએ, નહીં તો પાણી બી નહીં મળતું ને સંડાસનું પાણી બી નહીં જતું, આ લોકો તો કેટલી તમે અમે જો ને હવે કેટલી જબરજસ્તી ચાલે છે, હવે આ બોલે આપણે બોલવા જાય તો પોલીસ આપણને કરી દેશે, તો આપણે કંઈ જવાના પછી છૂટીને બી ના હોય એવા પોઝિશન છે અમારા તો પછી ને આ જેના મકાન છે આ તોડે છે, હવે એ નોટિસ બી નહીં આપી અમને કે મકાન, એ લોકોએ શું કરવું જોઈએ કે ભાઈ પેલા નોટિસ આપી છે કે આ તારીખે તમે રહેજો, તો અમે રહે ને પછી ડોક્યુમેન્ટ બધાના પાસે છે, આજના નહીં 1989 તો 1964ના ડોક્યુમેન્ટ છે, 1964 એને કહે કે એમના મકાન છે અમારા પાસે, તો એ ડોક્યુમેન્ટ આવના બી બધા સરદારજી પાસે નહીં, વસાવા પાસ, મુસલમાન પાસ, મરેઠી પાસ, બધાને પાસ છે ડોક્યુમેન્ટ, આ લોકો બોલે કે 70,000 લાવો, કંઈ તો અમે 70,000 રૂપિયા લાવ્યો ને 1,40,000 રૂપિયામાં પછી 1,100 રૂપિયામાં 10 મહિના 10 વર્ષ 10 ભરવાના, આજે આ તો જબરજસ્તી કરે છે બધું.
જબરજસ્તી તો અમે પહોંચી નહીં વળે સરકારથી, તો કેવી રીતે પહોંચી વળે આપણે? તો આટલી પોલીસ આવી છે આપણે, જો એમના તો 75 મકાનને લોન પાસ કરી, બરાબર 75 માણસની લોન પાસ કરી, 128 બધી લોન અપાઈ જોઈ ને લોકોએ, આ કેટલી ચીટિંગ કરી છે. આ બરોડામાં, સુરતમાં, નડિયાદમાં, ઢીસામાં 70,000 ગમે તઈ નથી, અહીંયા જ કેમ 70,000 માંગે છે અમારા પાસેથી? 20,000 25,000 રૂપિયામાં મકાન આપે છે, અમારા પાસે કેમ 70,000 માંગે? અમે કઈ ને, અમે તો જૂના માણસ છે અહીં.